દીકરીઓ આપણે નિરુપાધિક વિધાનની વ્યાખ્યા અને એના બંધારણના પદો કે ઘટકો વિશે સમજૂતી મેળવી ત્યાર પછીનો આપણે જે મુદ્દો ભણવાનો છે એ છે નિરુપાધિક વિધાનના પ્રકારો. આ મુદ્દો પણ દીકરીઓ તમે 11મા ધોરણની અંદર આખો ભણીને જ આવ્યા છો, છતાં તમારે સિલેબસની અંદર 12મામાં રિપીટ થાય છે એટલે આપણે ફરીથી એમના વિશે સમજૂતી મેળવી. તો ત્યાર પછીનો તમારો મુદ્દો છે નિરુપાધિક વિધાનના પ્રકારો. તમે દીકરીઓ 11મા ધોરણમાં ભણ્યા એ જ રીતે નિરુપાધિક વિધાનના કુલ બે અને આમ બે અને કુલ ચાર પ્રકાર પડે છે. ઈયતાની દ્રષ્ટિએ અને બીજું કર્ણ દ્રષ્ટિએ ગુણની દ્રષ્ટિએ 11મા ધોરણમાં મુદ્દો આવ્યો જ હતો બરાબર. નિરુપાધિક વિધાનના મુખ્ય બે પ્રકાર કયા કયા? તો કે ઈયતાની દ્રષ્ટિએ અને ગુણની દ્રષ્ટિએ. તો આપણે હવે વારાફર આ એક પછી એક આ બંને પ્રકાર વિશે સમજૂતી મેળવીશું. એની અંદર તમારો સૌથી પહેલો નિરુપાધિક વિધાનનો પ્રકાર છે ઈયતાની દ્રષ્ટિએ બરાબર. તો આપણે પહેલા ઈયતાની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના પ્રકારો વિશે સમજૂતી મેળવી. ઈયતાની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના પણ કેટલા પ્રકાર છે? તો કે બે છે, સર્વદેશી અને એકદેશી બરાબર. દીકરીઓ ફરીથી ધ્યાન રાખજો, નિરુપાધિક વિધાનના કેટલા પ્રકાર? બે, ઈયતાની દ્રષ્ટિએ અને ગુણની દ્રષ્ટિએ. એમાંનો પહેલો પ્રકાર કઈ દ્રષ્ટિએ? ઈયતાની દ્રષ્ટિએ. ઈયતાની દ્રષ્ટિએ કેટલા પ્રકાર? બે, સર્વદેશી અને એકદેશી બરાબર છે. તો ઈયતાની દ્રષ્ટિએ બે પ્રકાર, સર્વદેશી અને એકદેશી. તો હવે આપણે આ સર્વદેશી વિધાન કોને કહેવાય અને એકદેશી વિધાન કોને કહેવાય તેના વિશે આપણે સમજીએ. પહેલું છે એમાં ઈયતાની દ્રષ્ટિએ પહેલો પ્રકાર તમને આપ્યો છે સર્વદેશી વિધાન. સર્વદેશી વિધાન કોને કહેવાય તો એની વ્યાખ્યા એક માર્કમાં પૂછે કે બે માર્કમાં, તો લખવાની છે કે સર્વદેશી વિધાનમાં તેના ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના જુજો આયા સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો હોય તો એ વિધાનને સર્વદેશી વિધાન કહેવાય છે. જે નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો હોય તો તે વિધાનને સર્વદેશી વિધાન કહેવાય છે. એટલે દીકરીઓ તમને એક વિધાન આપ્યું હોય એમાં જે ઉદ્દેશ્ય પદ હોય એ ઉદ્દેશ્ય પદનો જે વર્ગ છે એના જો બધાની વાત થઈ હોય, સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો હોય તો એ વિધાનને આપણે સર્વદેશી વિધાન કહીશું અથવા તો એ તમારું સર્વદેશી વિધાન બને છે. દાખલા તરીકે સર્વ માણસો મરણશીલ છે બરાબર. સર્વ માણસો મરણશીલ છે આ વિધાનમાં આ માણસો છે એ ઉદ્દેશ્ય પદ છે બરાબર. માણસો ખરા પણ કેટલા માણસના રૂપના કેટલા સભ્યો? તો કે સર્વ બરાબર. ઉદ્દેશ્ય પદના વર્ગના સર્વ બરાબર છે. તો ઉદ્દેશ્ય પદના વર્ગના સર્વ સભ્યોનો જેમાં ઉલ્લેખ થયો હોય એ વિધાનને કેવું વિધાન કહેવાય? સર્વદેશી વિધાન કહેવાય છે. ફરીથી સમજો, સર્વદેશી વિધાનમાં તેના ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના કયો વર્ગ છે? તો કે માણસોનો. ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો હોય આવા વિધાનને આપણે સર્વદેશી વિધાન કહીએ છીએ. દાખલા તરીકે સર્વ માણસો મળશે છે, સર્વ વ્યક્તિઓ હાજર છે, સર્વ વિદ્યાર્થીઓ હાજર છે, સર્વ વિદ્યાર્થી ભણે છે, હા. તો આ બધા વિધાનો આપણા સર્વદેશી વિધાન બની છે. ત્યાર પછી ઈયતાની દ્રષ્ટિએ તમારો બીજો પ્રકાર છે એકદેશી વિધાન બરાબર છે. દીકરીઓ કયો છે? એકદેશી વિધાન. એના જેવી જ વ્યાખ્યા છે, ફક્ત ને ફક્ત એક જ શબ્દનો તફાવત છે દીકરીઓ. અને એકને આધારે તમને બીજી વ્યાખ્યા પણ સરળતાથી યાદ રહેશે. આ બંને વ્યાખ્યાની અંદર ફક્ત એક જ શબ્દ ફેર હોવાથી સર્વદેશીમાંથી કેવું બની જશે વિધાન?
एक देशी विधान की व्याख्या बनी जैसे। तो जो ही आपने एक देशी विधान की व्याख्या में वाचू छू तुम ध्यान से सांभळजो अने समझवानो प्रयत्न करजो। एक देशी निरुपाधिक विधान में तेना उद्देश्य पद द्वारा निर्देशाता वर्गना केटलाक सभ्यों आया कोनी बात करी थी सर्वनी राया कोनी बात करे छे केटलाक सभ्यों खाली आ एक ज शब्द पड़े छे आया सर्व सभ्यों अने आया केटला लखवाना छे तमारे केटलाक सभ्यों बराबर केटलाक सभ्यों उल्लेख थयो छे थाय छे तो तेने केवुं विधान कहेवाय छे तो कि एक देशी विधान कहेवाय छे। फरी ध्यान राखजो एक देशी निरुपाधिक विधान में तेना उद्देश्य पद द्वारा निर्देशाता वर्गना केटलाक सभ्यनो उल्लेख थाय छे एटले आनी अंदर शुं वधी कर्यो के तमने कोई विधान आप्युं होय एनो उद्देश्य पदनो जे वर्ग होय ए उद्देश्य पदना वर्गना केटलाक सभ्योनी ज वात थई होय ओलामां सर्वनी वात थई होय आमां कोनी वात थई हशे केटलाकनी બરાબર તો જ્યારે ઉદ્દેશ્ય પદના કેટલાક સભ્યોની વાત થઈ હોય તો એ વિધાનને આપણે કેવું કહેશું એક દેશી વિધાન કહેવાય છે। દાખલા તરીકે કેટલાક માણસો સારા છે આ ઉદાહરણની અંદર આ માણસો છે એ ઉદ્દેશ્ય પદ છે બરાબર માણસોનો વર્ગ આ તેમાં કોના વર્ગમાં ઉદ્દેશ્ય પદમાં કોનો વર્ગ આપેલો છે માણસોના વર્ગના સભ્યો પણ કેટલા તો કે કેટલાક બરાબર છે તો ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના કેટલાક સભ્યોનો ઉલ્લેખ થયો હોય તો તે વિધાનને એક દેશી વિધાન કહેવાય છે। ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના કેટલાક સભ્યોનો ઉલ્લેખ થયો હોય તો એ વિધાનને એક દેશી વિધાન કહેવાય છે। કેટલાક વિદ્યાર્થી હાજર છે કેટલાક નેતા પ્રમાણે છે બરાબર તો આ બધા વિધાન કેવા છે કે એક દેશી વિધાનો બને છે। તો આ તમારો પહેલો પ્રકાર હતો ઈયતન દ્રષ્ટિ। ત્યાર પછીનો જે કર્યો આપણે બીજો પ્રકાર જે છે એ આ બનો આ પૂરો કર્યો હવે આ બરાબર ગુણની દ્રષ્ટિ। તો ગુણની દ્રષ્ટિએ પણ નિરુપાધિક વિધાનના કેટલા પ્રકાર પડે છે બે બરાબર છે વિધિવાચક અને નિષેધવાચક। ગુણની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના પ્રકાર બે વિધિવાચક અને નિષેધવાચક અથવા તો વિધાયક અને નિષેધક। ફરીથી ધ્યાન રાખજો નિરુપાધિક વિધાનના કુલ પ્રકાર નિરુપાધિક વિધાનના પ્રકાર ઈયતની દ્રષ્ટિએ અને ગુણની દ્રષ્ટિએ ઈયતની દ્રષ્ટિએ કેટલા તો કે બે સર્વદેશી અને એક દેશી। હવે ગુણની દ્રષ્ટિએ પાછા કેટલા છે તો કે બે વિધિવાચક અને નિષેધવાચક બરાબર છે। તો ગુણની દ્રષ્ટિએ પ્રકાર વિધિવાચક અને નિષેધવાચક માનો પહેલો પ્રકાર ભણીએ વિધિવાચક વિધાન। વિધિવાચક વિધાન કોને કહેવાય તો કે વિધિવાચક વિધાનમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચેના સંબંધનો શું થયો છે તો કે વિધાયક હોય છે। ઉદ્દેશ્ય વિધિવાચક વિધાનમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચેનો સંબંધ જે છે એ કેવો હોય છે વિધાયક હોય છે તો તેને વિધિવાચક વિધાન કહેવાય છે। એટલે દાખલા હું તમને સમજાવું દીકરી કે તમને જે વિધાન આપેલું છે એમાં ઉદ્દેશ્ય પદનો વર્ગ હોય અને વિધેય પદનો વર્ગ હોય આ બંનેના વર્ગના સંબંધ જો વિધાયક થાય વિધાયક આપેલો હોય તો એને આપણે વિધિવાચક વિધાન કહીએ છીએ। દાખલા તરીકે તમે જોયા સર્વ શિક્ષકો ભણેલા છે બરાબર આ ઉદાહરણની અંદર આ શિક્ષકો ઉદ્દેશ્ય પદ છે અને ભણેલા શું છે વિધેય પદ બરાબર। તો ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ આ બંને વચ્ચેનો સંબંધ અહીંયા શું બતાવ્યો છે વિધાયક બતાવ્યો છે એટલે કેવો આવે વિધાયક બરાબર। તો ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચેનો સંબંધ કેવો છે અહીંયા વિધાયક બતાવેલો છે। તો આ વિધાનને આપણે કેવું વિધાન કહેશું વિધિવાચક વિધાન કહેવાય છે। ફરીથી સાંભળજો અને સમજજો વિધિવાચક વિધાનમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચેનો સંબંધ ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચેનો સંબંધ કેવો હોય છે વિધાયક હોય
છે તો એ વિધાનને આપણે વિધિવાચક વિધાન કહીએ છીએ. ત્યાર પછી ગુણની દ્રષ્ટિ બીજો પ્રકાર છે નિષેધવાચક વિધાન. અહીં જેવું જ છે, ખાલી એક શબ્દનો ફેર, જેમ અહીંયા એક શબ્દનો ફેર હતો એમ અહીંયા પણ એક જ શબ્દનો ફેર આવે અને વિધિવાચકમાંથી શેની વ્યાખ્યા બની જશે, તો કે નિષેધવાચક વિધાનની વ્યાખ્યા બની જાય છે. તો જોઈએ આપણે નિષેધવાચક વિધાનની વ્યાખ્યા. આ બધી વ્યાખ્યા તમને એક એક માર્કમાં જે છે એ બોર્ડમાં પૂછી શકે છે. તો ખાસ જોજો, જે કયું વિધાન છે હવે નિષેધવાચક વિધાન, બરાબર, એની વ્યાખ્યા. નિષેધવાચક વિધાનમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચેનું સંબંધ કેવો હોય છે, તો કે નિષેધક હોય છે. આ વિધાયક તો ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચેનો સંબંધ અહીંયા કેવો કીધો છે, નિષેધક. એટલે દીકરીઓ, તમને જે ઉદાહરણ આપ્યું હોય એમાં ઉદ્દેશ્યપદનો વર્ગ હોય અને વિધેયપદનો વર્ગ હોય, આ બંને વર્ગો વચ્ચે વર્ગ સમાવેશના સંબંધનો શું થયો હોય, નિષેધ થયો હોય. ઓલામાં વિધાયક હોય, જ્યારે આની અંદર કેવું થયું હશે, નિષેધ હોય, તો એ વિધાનને આપણે નિષેધવાચક વિધાન કહીએ છીએ. આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે, કેટલાક બાળકો તોફાની નથી, બરાબર. તો આ વિધાનની અંદર, આ ઉદાહરણની અંદર આ બાળકો જે છે એ ઉદ્દેશ્ય પદ છે અને તોફાની એ શું છે, વિધેય પદ. તો ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચેનો સંબંધ જો શું થયેલો છે, નિષેધ થયેલો છે. કારણ કે નથી છે, નથી હોય એટલે સંબંધ કેવો બતાવે, નિષેધક, અને છે હોય તો કેવો બતાવે, વિધાયક. એટલે આ વિધાન કેવું છે તમારું, તો કે નિષેધવાચક છે, બરાબર છે. ફરીથી જોજો, નિષેધવાચક વિધાનમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચેનો સંબંધ કેવો હોય છે, તો કે નિષેધક હોય છે. તો એવા વિધાનને આપણે નિષેધવાચક વિધાન કહીએ છીએ. કોઈ પણ વિધાન જે કર્યો વિધિવાચક છે કે નિષેધવાચક, તેનો ખ્યાલ તેના વિધાનના અંતે આવતા સંયોજકો, આપણા બે સંયોજકો છે, છે અને નથી, બરાબર છે. કોઈ પણ વિધાનની પાછળ જો સંયોજક છે આવે તો એ વિધાન કેવું હોય છે, વિધિવાચક હોય. અને કોઈ પણ વિધાનની પાછળ નથી આવે તો એ વિધાન કેવું હોય છે, તો કે નિષેધવાચક હોય છે. તો આ તમારા એના ચાર પ્રકાર હતા, એકની દ્રષ્ટિએ, મુખ્ય બે પ્રકાર એકતા અને ગુણની દ્રષ્ટિએ. દીકરીઓ, આપણે નિરુપાધિક વિધાનના બે પ્રકાર તરીકે એકતાની દ્રષ્ટિએ અને ગુણની દ્રષ્ટિએ, એમાં એકની દ્રષ્ટિએ સર્વદેશી અને એકદેશી, અને ગુણની દ્રષ્ટિએ વિધિવાચક અને નિષેધવાચક, એ જે ચાર પ્રકાર પડ્યા હતા, બરાબર, એના વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી આપણે હવે એ જે બે પ્રકાર હતા, મુખ્ય ઇયતાની દ્રષ્ટિએ અને ગુણની દ્રષ્ટિએ, આ બંનેને સાંકળતા જે નિરુપાધિક વિધાનના ચાર પ્રકારો પડ્યા છે એના વિશે આગળ એક કોષ્ટક ભણવાનું છે. એની અંદર તમને ગુજરાતી પ્રતિક એના અંગ્રેજી પ્રતિક અને એ વિધાનનું રૂપ આપેલું છે. આ કોષ્ટક તમે 11મા ધોરણમાં પણ શીખી ગયા છો. તો આપણે જોઈએ એ કોષ્ટક કે તમારા યતા અને ગુણ બંનેની દ્રષ્ટિએ જે વિધાનો બને છે ચાર, એ કયા કયા, કઈ રીતે, એના ગુજરાતી પ્રતિક, એના અંગ્રેજી પ્રતિક અને એનું રૂપ. તો એની અંદર અહીંયા જે કોષ્ટકમાં દોર્યું છે એમાં પેલા ક્રમ, વિધાનનો પ્રકાર, ગુજરાતી પ્રતિક, અંગ્રેજી પ્રતિક, વિધાનનું રૂપ, આટલું રાખો. આ જે છે એ પછી આપણે જ્યારે આવે ત્યારે તમને સમજાવું છું. તમારી ટેક્સ્ટબુકમાં આટલું જ કોષ્ટક આપેલું છે અને પછી બીજું એક કોષ્ટક આપેલું છે, બરાબર. પણ મેં એ બંને કોષ્ટકને જોડીને સાંકળીને એકમાં યાદ રહે, તમને બે અલગ અલગ નો પાકા કરવા પડે, એકમાં જ આવી જાય, એટલા માટે સળંગ કોષ્ટક બનાવ્યું છે. ફરીથી દીકરીઓ, તમારી ટેક્સ્ટબુકની અંદર અહીંયા સુધીનું જ કોષ્ટક આપેલું છે અને અહીંથી એટલું પાછું બીજું કોષ્ટક આપેલું છે.
મેં એ બંનેને જોડીને નવું કોષ્ટક બનાવ્યું છે, જેથી કરી તમને એક કોષ્ટકની અંદર બધું આવી જાય એટલા માટે. તો હવે કોષ્ટક વિશે સમજૂતી મેળવીએ. પહેલા વ્યાકરણ લખ્યો છે, વિધાનનો પ્રકાર લખ્યો છે, એનું ગુજરાતી પ્રતીક, એનું અંગ્રેજી પ્રતીક અને વિધાનનું રૂપ. તો આ એના વિશેની માહિતી. એટલે તમારો પહેલો પ્રકાર જે પડે એ પડે સર્વદેશી વિધિવાચક વિધાન. બરાબર છે દીકરીઓ, યાદ રાખજો. સૌથી પહેલો પ્રકાર કયો છે? સર્વદેશી વિધિવાચક વિધાન. એનું ગુજરાતી પ્રતિક કયું છે? હા. અને એનું અંગ્રેજી પ્રતિક કયું છે? એ. અને વિધા સર્વદેશી વિધિવાચક વિધાનનું રૂપ કેવું આવે? તો કે સર્વઓવી છે, એટલે કે સર્વ ઉદ્દેશ્ય પર, વિધેય પર છે. દાખલા તરીકે સર્વ માણસો મરણશીલ છે, સર્વ ઉદ્દેશ્ય પર, વિધેય પર છે. આખું કોષ્ટક દીકરીઓ તમે 11મા ધોરણમાં શીખીને જ આવ્યા છો, બરાબર, તમે ભણેલા છો. હા, ફરીથી આપણે રિમાઇન્ડ કરી, યાદ કરી અને પાકું કરીએ. તો પહેલો પ્રકાર તો તમારો સર્વદેશી વિધિવાચક. પછી બીજો પ્રકાર પડે છે સર્વદેશી નિષેધવાચક. બરાબર છે, કયો પડે છે? સર્વદેશી નિષેધવાચક. તો એનું ગુજરાતી પ્રતિક તમારું ના છે, અને અંગ્રેજી પ્રતિક ઈ છે, અને એનું રૂપ કોઈ પણ ઉવી નથી, એટલે કે કોઈ પણ ઉદ્દેશ્ય પર, વિધેય પર નથી. બરાબર છે, કોઈ પણ ઉદ્દેશ્ય પર, વિધેય પર નથી, એટલે કે કોઈ પણ નેતા પ્રામાણિક નથી, કોઈ પણ નેતા પ્રામાણિક નથી, કોઈ પણ ઉદ્દેશ્ય પર, વિધેય પર નથી. બરાબર, તો એ તમારો બીજો પ્રકાર હતો. કયો હતો? સર્વદેશી નિષેધવાચક વિધાન. ત્યાર પછી તમારો ત્રીજો પ્રકાર પડે છે, એ છે એકદેશી વિધિવાચક વિધાન. કયો પ્રકાર પડે છે દીકરીઓ? એકદેશી વિધિવાચક વિધાન. એકદેશી વિધિવાચક વિધાનનું ગુજરાતી પ્રતિક કયું છે? તો કે હ. બરાબર છે, કયું છે? હ. અને એનું અંગ્રેજી પ્રતિક કયું છે? આય. બરાબર, અને કેટલાક ઉવી છે, એટલે કે કેટલાક ઉદ્દેશ્ય પર, વિધેય પર છે. દાખલા તરીકે કેટલાક બાળકો તોફાની છે, કેટલાક ઉદ્દેશ્ય પર, વિધેય પર છે. બરાબર છે દીકરીઓ, તો એનું રૂપ એવું છે. કોણનું? તો કે એકદેશી વિધિવાચક વિધાનનું. ત્યાર પછી તમારો ચોથો પ્રકાર પડે છે એકદેશી નિષેધવાચક વિધાન. બરાબર છે, એકદેશી નિષેધવાચક વિધાન. અને એનું ગુજરાતી પ્રતીક છે ન. બરાબર, અને ગુજરાતી પ્રતીક છે ન, અને અંગ્રેજી પ્રતીક છે ઓ. બરાબર છે, એનું રૂપ કેટલાક ઉવી નથી, કેટલાક ઉવી નથી, એટલે કે કેટલાક ઉદ્દેશ્ય પર, વિધેય પર નથી, કેટલાક ઉદ્દેશ્ય પર, વિધેય પર નથી, કેટલાક બાળકો તોફાની નથી, કેટલાક બાળકો તોફાની નથી, કેટલાક ઉદ્દેશ્ય પર, વિધેય પર નથી. તો આ ચાર તમારા એના વિધાનના પ્રકાર સંયુક્ત દ્રષ્ટિ, યતા અને ગુણ બંનેની સંયુક્ત દ્રષ્ટિ આ ચાર પ્રકાર પડે છે. મેં તમને ફરીથી કહી દઉં કે અહીંયા સુધીનું જ તમને કોષ્ટક આપેલું છે ચોપડીમાં. બરાબર છે, આ મેં પ્લસ કરેલું છે બીજું કોષ્ટક. હવે આ કોષ્ટકને યાદ કેમ રાખવું? બરાબર છે દીકરીઓ, ખાસ 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 મહત્વનું છે. બરાબર, આ કોષ્ટકનો ઉપયોગ તમારે આગળના આખા પાઠમાં કરવાનો છે. એટલે તમને વિધાનના પ્રકાર, એનું ગુજરાતી પ્રતિક, એનું અંગ્રેજી પ્રતિક આવડવું જોઈએ. બરાબર છે, તો તમને આમાંથી જે આકૃતિ અને દોષો જે પૂછાય છે એના માર્ક્સ તમને રોકડા મળશે. એટલે ખાસ દીકરીઓ, આ કોષ્ટક કડકડાટ પાકું કરી નાખજો. અને ટૂંકમાં કઈ રીતે યાદ રાખવું એ હું ફરીથી સમજાવું છું.
પહેલા બંને વિધાન કેવા આવે છે? સર્વદેશ, અને પછી બંને કેવા આવે? તો કે એક દેશ. બરાબર, જો સર્વદેશી સર્વદેશી, એક દેશી એક દેશ. પછી વિધિવાચક નિષેધવાચક, વિધિવાચક નિષેધવાચક, સર્વદેશી સર્વદેશી, એક દેશી એક દેશી, વિધિવાચક નિષેધવાચક, વિધિવાચક નિષેધવાચક. પછી એનું ગુજરાતી પ્રતિ હા ના, પછી કાનામંત્ર કાઢીને હ ન, બરાબર આ જ છે. એનો કાનામંત્ર કાઢીને હા ના, એનું શું આવશે? હ અને ન, બરાબર છે. ત્યાર પછી એનું અંગ્રેજી પ્રતિક પાંચ સ્વર વપરા, એ ઈ આઈ ઓ યુ, બરાબર. એમાં એ ઈ આઈ ઓ ને યુ, યુ નથી સોરી, એ ઈ આઈ અને ઓ, સોરી યુ નથી બી કર્યું, એ ઈ આઈ ઓ, બરાબર. અને આયા સર્વ, કોઈ પણ, કેટલાક કેટલાક, છે નથી છે નથી, બાકી ઉદ્દેશ્ય પદ, વિધેય પદ, ઉદ્દેશ્ય પદ, વિધેય પદ બધામાં આવવાનું છે. સર્વ, કોઈ પણ, ઉદ્દેશ્ય પદ, વિધેય પદ, ઉદ્દેશ્ય પદ, વિધેય પદ, કેટલાક ઉદ્દેશ્ય પદ, વિધેય પદ, કેટલાક ઉદ્દેશ્ય પદ, વિધેય પદ, છે નથી છે નથી. તો આ રીતે તમે આ કોષ્ટકને સરળતાથી યાદ રાખી શકશો દીકરીઓ. તો આ તમારા વિધાનના જે ચાર પ્રકાર હતા તે મુદ્દો આપણો અહીંયા પૂરો થાય છે. ત્યાર પછી તમારી ટેક્સ્ટબુકની અંદર જે મુદ્દો આપેલો છે એ છે નિરુપાધિક વિધાનમાં આવતા પદોની વ્યાપ્તિ આપેલી છે. નિરુપાધિક વિધાનમાં આવતા પદોની વ્યાપ્તિ તમને ખબર છે દીકરીઓ કે કોઈ પણ નિરુપાધિક વિધાન લો તો એની અંદર બે પદ આવે છે, ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ. એ રીતે તમારા જોવા જઈએ તો નિરુપાધિક વિધાનમાં જે આવતા પદો છે એ બે છે, વ્યાપ્ત પદ અને અવ્યાપ્ત પદ, વ્યાપ્ત પદ અને અવ્યાપ્ત પદ. આ બંને વ્યાખ્યા પણ તમે 11માં ધોરણમાં ઓલરેડી શીખીને જ આવ્યા છો, છતાં અહીંયા ટૂંકમાં તમને આપેલી છે એટલે આપણે એ રીતે એને સમજીએ. તો પહેલું છે વ્યાપ્ત પદ. વ્યાપ્ત પદ કોને કહેવાય? તો કે નિરુપાધિક વિધાનમાં આવતા ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ કરતું હોય તો તે પદ કેવું બને છે? વ્યાપ્ત પદ બને છે. નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદના જે વર્ગો હોય એ વર્ગના જો બધાની સર્વ સભ્યોનો ઉલ્લેખ થઈ જતો હોય તો એ પદને આપણે કેવું પદ કહીએ છીએ? વ્યાપ્ત પદ ગણવામાં આવે છે. એટલે કે ઉદ્દેશ્ય પદ હોય અને વિધેય પદ આ બંને જગ્યાએ જે વર્ગો હોય, બરાબર છે, આ બંને જગ્યાએ જે વર્ગો હોય છે એના બધાની વાત થઈ હોય, જો આયા બધાની વાત થઈ હોય, ઉદ્દેશ્ય પદના વર્ગ બધાની વાત થઈ હોય તો વ્યાપ, અને વિધેય પદમાં એ વર્ગના બધાની વાત થઈ હોય તો વ્યાપ. એટલે ટૂંકમાં દીક કર્યો ઉદ્દેશ્ય પદનો જે વર્ગ હોય એમાં અથવા તો વિધેય પદમાં જે વર્ગ હોય એના, જો બધાની વાત કરવામાં આવી હોય વિધાનમાં, બધાને લાગુ પડતું હોય વિધાન, તો એ પદને આપણે કેવું પદ કહેશું? તો કે વ્યાપ્ત પદ કહે છે. તમને એક્ઝામની અંદર એક માર્ક્સમાં કે બે માર્ક્સમાં પૂછે વ્યાપ્ત પદની વ્યાખ્યા આપો તો આ લખવાની છે કે નિરુપાધિક વિધાનમાં આવતા ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ કરતું હોય તો તે પદ કેવું બનશે? તો કે વ્યાપ્ત બને છે. તો આ તમારું વ્યાપ્ત પદની વ્યાખ્યા હતી. એની જ સાથે તરત ટેક્સ્ટબુકની અંદર બીજી અવ્યાપ્ત પદની વ્યાખ્યા સાંકળી દીધેલી છે, જોડી દીધેલી છે. જ્યારે અને કેટલાક સભ્યોનો ઉલ્લેખ કરતું હોય તો તે પદ કેવું બનશે? અવ્યાપ્ત બને છે. એટલે ટૂંકમાં કહી શકીએ દીકરીઓ કે નિરુપાધિક વિધાનમાં આવતા ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ દ્વારા નિર્દેશતા વર્ગના જો કોની વાત થઈ હોય તો કેટલાક સભ્યોની, બરાબર છે. અને ઉદ્દેશ્ય પદનો વર્ગ અને વિધેય પદનો વર્ગ, કોઈ પણ નિરુપાધિક વિધાન હોય એમાં ઉદ્દેશ્ય પદનો વર્ગ હોય કે વિધેય પદનો વર્ગ હોય, જો એમાં કેટલાકની વાત કરેલી હોય, બરાબર છે, કોની વાત કરી હોય, કેટલાકની, તો એ પદ કેવું બનશે? અવ્યાપ્ત.
માનો કે તમને ઉદ્દેશ્ય પદ આપ્યું છે, એ વર્ગના કેટલાકને લાગુ પડે છે, તો એ તમારું ઉદ્દેશ્ય પદ કેવું બને? અવ્યાપ્ત બને. માનો કે વિધેય પદ આપ્યું છે અને એની અંદર જે વર્ગ છે એ વર્ગના કેટલાકની જ વાત થયેલી છે, તો એ પદ કેવું બનશે? અવ્યાપ્ત બને. બહુ ટૂંકું ટચ કરી દો દીકરીઓ કે ઉદ્દેશ્ય પદનો વર્ગ હોય કે વિધેય પદનો વર્ગ હોય, આ બંનેમાંથી જેમાં બધાનો ઉલ્લેખ થયો હોય, સર્વને લાગુ પડતું હોય જે પદ, તો એ પદ કેવું બને? વ્યાપ્ત બને. અને ઉદ્દેશ્ય પદનો વર્ગ હોય કે વિધેય પદનો વર્ગ હોય અને એમાં જો કેટલાકને લાગુ પડતું હોય તો એ પદ કેવું બનશે? અવ્યાપ્ત બને છે. તો આને આધારે તમે વ્યાપ્ત પદ અને અવ્યાપ્ત પદની વ્યાખ્યા ખૂબ ટૂંકી રીતે અને સરળતાથી યાદ રાખી શકો છો. હવે આપણા જે બે પદો હતા, અવ્યાપ્ત પદ અને વ્યાપ્ત પદ, બરાબર છે, એને આપણા ચાર પ્રકારમાં જોઈએ. વિધાનના જે ચાર પ્રકાર છે તેમાં, કારણ કે દરેક જ્યારે ચાર પ્રકારની અંદર ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ તો આવવાના જ છે, તો એ કયા બને? ઉદ્દેશ્ય પદ કેવું બને અને વિધેય પદ કેવું બને? દાખલા તરીકે હા વિધાન હોય પહેલો પ્રકાર, તો ઉદ્દેશ્ય પદ કેવું બનશે અને વિધેય પદ કેવું બનશે? ના વિધાન હોય બીજું વિધાન, તો એમાં ઉદ્દેશ્ય પદ હોય અને એમાં વિધેય પદ હોય, તો એનું ઉદ્દેશ્ય પદ કેવું બનશે અને વિધેય પદ કેવું બનશે? એટલે કે વ્યાપ્ત બનશે કે અવ્યાપ્ત, બરાબર. તેને લગતું એક કોષ્ટક તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે, એની અંદર આવું આપેલું છે અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનું. પરંતુ મેં તમને કહ્યું એમ મેં આખું સહન જોડી દીધું છે, એટલે આપણે સમજવાનો પ્રયત્ન કરી. અહીંયા મેં લખ્યું છે જો ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ, બરાબર છે દીકરીઓ, ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ. હવે માનો કે તમને આપેલું વિધાન સર્વદેશી વિધિવાચક હોય, એટલે કે હા પ્રકારનું વિધાન હોય, એ પ્રકારનું હોય, હા પ્રકારનું, એ પ્રકારનું વિધાન હોય, તો એનો ઉદ્દેશ્ય પદ કેવું બને? વ્યાપ્ત. જો આ લખ્યું છે ને હા, આ કેવું બનશે? વ્યાપ. અને વિધેય પદ કેવું બનશે? તો કે અવ્યાપ. તમને આપેલું વિધાન જો એવું હોય સર્વ ઉવી છે, એટલે કે હા પ્રકારનું હોય, તો એનું ઉદ્દેશ્ય પદ કેવું બને? વ્યાપ્ત બને. અને વિધેય પદ કેવું બનશે? અવ્યાપ્ત બને. ઉદ્દેશ્ય પદ વ્યાપ, વિધેય પદ અવ્યાપ. આ પ્રકારનું, હા પ્રકારનું. ત્યાર પછી તમને વિધાનનો બીજો પ્રકાર હતો સર્વદેશી નિષેધવાચક, એટલે કે ના, બરાબર છે. તમને આપેલું વિધાન ના પ્રકારનું હોય, એટલે કે કોઈ પણ ઉવી નથી, કોઈ પણ ઉદ્દેશ્ય પદ વિધેય પદ નથી, એ પ્રકારનું હોય, તો એનું ઉદ્દેશ્ય પદ કેવું બનશે? વ્યાપ્ત બને. અને વિધેય પદ કેવું બને છે? વ્યાપ્ત બને છે, બરાબર છે. ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત અને વિધેય પદ પણ કેવું બને છે? વ્યાપ્ત બને છે. કયા વિધાનનું? તો કે સર્વદેશી નિષેધવાચક વિધાન. ત્યાર પછી તમારો ત્રીજો પ્રકાર હતો એકદેશી વિધિવાચક વિધાન, હ પ્રકારનું, આ પ્રકારનું, કેટલાક ઉવી છે, એટલે કે કેટલાક ઉદ્દેશ્ય પદ વિધેય પદ છે. જો તમને આપેલું વિધાન આવું હોય, કેટલાક છે વાળું હોય, બરાબર, તો એનું ઉદ્દેશ્ય પદ કેવું બનશે? અવ્યાપ્ત. એનું ઉદ્દેશ્ય પદ કેવું બનશે? અવ્યાપ્ત. અને વિધેય પદ કેવું બનશે? એ પણ અવ્યાપ્ત બને છે. તો આ તમારો ત્રીજો પ્રકારનું જે વિધાન હતું હનું, એની ઉદ્દેશ્ય પદ અને વિધેય પદની વ્યાપ્તિ અને અવ્યાપ્તિ. ત્યાર પછી આપણો છેલ્લો પ્રકાર અને ચોથો પ્રકાર એકદેશી નિષેધવાચક વિધાન, એટલે કે ન પ્રકારનું વિધાન, ઓ પ્રકારનું, કેટલાક ઉભી નથી. દીકરીઓ, તમને કોઈ આવું વિધાન આપેલું હોય કે કેટલાક ઉભી નથી, એટલે કે કેટલાક ઉદ્દેશ્ય પર વિધેય પર નથી, તો એ વિધાનની અંદર એનું ઉદ્દેશ્ય પર કેવું બનશે? અવ્યાપ્ત બને. અને વિધેય પર કેવું બનશે? વ્યાપ્ત બને છે. ઉદ્દેશ્ય પદ કેવું બનશે? અવ્યાપ્ત. અને વિધેય પદ કેવું બનશે? તો કે વ્યાપ્ત બને છે. તો આ તમારા હા ના હ ન એના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદની વ્યાપ્ત અને અવ્યાપ્તતા કેવા બને એનું આ કોષ્ટક હતું.
હવે આ તમારે કઈ રીતે યાદ રાખવું, દીકરી આટલું તમે સમજાયું કઈ રીતે યાદ રાખવાનું, આ કઈ રીતે યાદ રાખવું સરળતાથી, તો યાદ રાખવાનું છે પહેલા બી કેવા આવશે અહીંયા ઉદ્દેશ્યપદ બંનેમાં કેવા આવશે અવ્યાત, પછીના સોરી પહેલા બંને કેવા આવશે વ્યાપ્ત આવશે, પહેલા બી વિધાનમાં કેવા આવશે વ્યાપ અને બીજા બી કેવા આવશે અવ્યાપ, સર્વદેશી વિધાનમાં કેવા આવશે ઉદ્દેશ્યપદ વ્યાપ્ત આવશે અને એક દેશીમાં કેવા આવશે અવ્યાપ, જ્યારે વિધેય પદની અંદર અંતે એક એક અવ્યાપ્ત વ્યાપ અવ્યાપ્ત વ્યાપ બરાબર અવ્યાપ્ત વ્યાપ અવ્યાપ્ત વ્યાપ એમ યાદ ન રહે તો છે આવતું હોય ત્યાં વિધેય પદ કેવું આવશે વ્યાપ, એટલે કે વિધિવાચક વિધાનમાં કેવું આવશે વિધિવાચક વિધાનમાં અવ્યાપ અને નિષેધવાચક વિધાનમાં કેવું આવશે વ્યાપ, ફરીથી ધ્યાન રાખજો વિધિવાચક વિધાનમાં કેવું આવશે અવ્યાપ અને નિષેધવાચક વિધાનમાં કેવું આવશે વ્યાપ, શું કયું પદ તો કે વિધેય પદ, તો આ હતી તમારા નિરુપાધિક વિધાનમાં આવતા પદોની વ્યાપ્તિની સમજૂતી અને એનું કોષ્ટક, ફરી 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 ખાસ દીકરી તમને રિક્વેસ્ટ કે આ કોષ્ટક આખું પાકું કરી નાખજો અને તમારે હોમવર્કની અંદર આ પાઠની અંદર મેં આજે જેટલું પણ સમજાયું એટલું તમારે પાકી નોટમાં લખવાનું છે અને તમારી જે બાકી રહેલી રૂપલક્ષી સાબિતીઓ જે છે જો બાકી હોય તો એ પણ તમારા રફ નોટની અંદર હોમવર્કમાં પ્રેક્ટિસ કરવાની છે, આ પાકી નોટમાં લખવાનું છે અને રૂપલક્ષી સાબિતી બાકી હોય બરાબર છે તો એ રફ નોટની અંદર ગણવાની છે, તો આ સાથે આપણો આજનો તત્વજ્ઞાનનો લેક્ચર પૂરો થાય છે, જય માતાજી.